વિદ્યાર્થી મિત્રો, વિડીયો નંબર 6 માં તમારું સ્વાગત છે. આપણે પહેલાની વિડીયોમાં મધ્યકની ખૂટતી આવૃત્તિના દાખલા જોયા. હવે આપણે શરૂઆત કરીએ છીએ બહુલક. સૌપ્રથમ આપણે બહુલકના બેઝિક પોઈન્ટ ડિસ્કસ કરીશું અને પછીના લેક્ચરની વિડીયોમાં એટલે કે પછીની વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું બહુલકના દાખલા. તો સૌપ્રથમ પહેલા બહુલકનું સમજીએ કે બહુલક તમે નવમા ધોરણમાં ભણી ગયા છો તો તમે સૌથી પહેલા શું સમજશો? તો તમે એમ કહેશો કે સર, આપણે જે નવમામાં ભણી ગયા છે એ પોઈન્ટમાં એ હતું કે જેવી રીતે કહી શકો કે સર, જે મહત્તમ સંખ્યા રિપીટ થતી હોય કે પુનરાવર્તન થતી હોય તેવી સંખ્યાને આપણે બહુલક કહેવાય. આ આપણને નવમા ધોરણનો ખ્યાલ હતો. હવે આપણે દસમા ધોરણમાં આવ્યા તો હવે વર્ગીકૃત માહિતી આપવામાં આવી હોય, એટલે કે વર્ગ આપ્યા હોય અને બાજુમાં આવૃત્તિ આપી હોય. તો એની ગણતરી કરવા માટે સૌ પ્રથમ આપણે પહેલા સમજવું પડે કે વર્ગ અને આવૃત્તિ આપી હોય તો સૌ પ્રથમ જે વર્ગની મહત્તમ આવૃત્તિ હોય તેવા વર્ગને બહુલક આવૃત્તિ વિતરણ બહુલક વર્ગ કહેવામાં આવે છે. હવે સૌ પ્રથમ પહેલા આપણે ફોર્મ્યુલા જોઈએ અને પછી આપણે એના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા સમમાં શું સમજવાનું છે? તો સમની અંદર પહેલા તો ઝેડ બહુલકને ઝેડ રીતે પણ દર્શાવી શકાય છે, એ ખાસ ધ્યાન રાખજો. એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ વન ઇન્ટુ એચ. સૌ પ્રથમ એક એક પોઈન્ટ સમજતા જઈએ. જો આ સૂત્ર વગર હું સમજાવીશ તો તમને ક્લેરિટી એટલી નહીં આવે. આપણે એક ઉદાહરણ લઈને દાખલો સમજીએ તો જલ્દી સમજ પડશે. તો એક જેવી રીતે સમજો કે આપણને વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. જેની અંદર આપ્યું છે 10, 5, 20 અને 6. તો આપણે શરૂઆત કરી શકીએ જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તે વર્ગ સિલેક્ટ કરવામાં આવશે. આ વર્ગને બહુલકીય વર્ગ કહેવામાં આવશે. સૌ પ્રથમ આને નામ આપીશું એફ વન. જે વર્ગ સિલેક્ટ થશે એને નામ આપવામાં આવીશું એફ વન. એના ઉપલા વર્ગની આવૃત્તિને એફ ઝીરો તરીકે ઓળખવામાં આવશે. અને અહીંયા આપણે એના પછીના વર્ગની આવૃત્તિને, જે વર્ગ પસંદ થવામાં આવ્યો છે એના પછીની આવૃત્તિને, બહુલકીય વર્ગના પછીની આવૃત્તિને આપણે કહીશું એફ ટુ. મેઇન પોઈન્ટ આ ધ્યાન રાખવાનું છે. બીજો પોઈન્ટ જે ધ્યાન રાખવાનો છે, આની અંદર આપણે એફ વન, એફ ઝીરો અને એફ ટુ સમજી ગયા. આપણે હવે આગળ જઈશું તો આની અંદર આપણે જે ધ્યાન રાખવાનું છે કે સમની અંદર હવે જે મેઇન પોઈન્ટ છે, L means lower limit of mode, પણ આપણે સમજવાનું છે એ રીતે લખીશું સૌથી પહેલા. તો એમ કહી શકું બહુલકીય વર્ગનો, બહુલકીય વર્ગનો લોઅર લિમિટ એટલે કે 20 થી 30 માં અધસીમા બિંદુ કહેવાય. અધસીમા બિંદુ એટલે L is equal to 20. અને એના પછી આપણે જે જઈશું, જે વર્ગ સિલેક્ટ થયો છે એ વર્ગની વર્ગ લંબાઈ જે આપણામાં 10 છે કેવી રીતે આવ્યું? 30 - 20. બાળક મિત્રો, આટલો પોઈન્ટ ખબર પડી. તો હવે આપણે આગળ જઈશું નવા પોઈન્ટમાં. આની અંદર એક બે માઇનોર વસ્તુ જે સ્ટુડન્ટને ખાસ કન્ફ્યુઝન આવતી હોય છે. ઘણા સ્ટુડન્ટને એવો ડાઉટ હોય છે કે જેવી રીતે સમજો કે આપણને કંઈક ઇન્ફોર્મેશન કંઈક આ રીતની આપી હોય તો સ્ટુડન્ટના ડાઉટ ખાસ આવા આવતા હોય છે કે સર, જેવી રીતે સમજો કે આપણને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે 20, 5, 3, 2. હવે સ્ટુડન્ટ કહેશે કે સર, આની અંદર જે બહુલક વર્ગ કહેવાશે એ પહેલો જ વર્ગ કહેવાશે. તો એકદમ સાચી વાત છે. તો અહીંયા લખીશું એફ વન, અહીંયા લખીશું એફ ટુ અને એફ ઝીરો શું લેવાનું? તો એફ ઝીરો લેવાશે 0, એફ વન લેવાશે 20 અને એફ ટુ લેવાશે 5. બાળકો આ પોઈન્ટ ખબર પડી રહી છે? ક્લિયર? હવે આ જ વસ્તુ બીજી રીતે આપણે જોઈએ. સપોઝ તો આની અંદર જેવી રીતે સમજો કે ઇન્ફોર્મેશન આપણને આ રીતે આપી છે 20, 10, 5, 3. તો તમે કહેશો કે સર, આ વખતે આવશે એફ વન એ 20, એફ ઝીરો આવશે 10 અને એફ ટુ કેટલા આવશે? તો 0, કેમ કે આપણને એ વર્ગ આપવામાં આવ્યો નથી. ક્લિયર બાળકો? હવે એક અગત્યનો ત્રીજો પોઈન્ટ જે ખાસ ધ્યાન રાખવો પડે, જ્યારે અસતત માહિતી આપે ત્યારે,
અસતત આવૃત્તિ વિતરણ આપે ત્યારે, તો અસતત આવૃત્તિ વિતરણ આપે તો કેવી રીતે ઇન્ફોર્મેશન આપી હશે? 0 થી 9, 10 થી 19, 20 થી 29 અને 30 થી 39 આ ટાઈપના વર્ગો આપે તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો આ વર્ગને અસતત આવૃત્તિ વિતરણમાંથી સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. એક કન્સેપ્ટ સિમ્પલ છે, પહેલા એ ડિસ્કસ કરીએ અને પછી બીજો કન્સેપ્ટ જે તમારે બંને રીતે ખબર હોવી જોઈએ. ટેકનિકલી કેવી રીતે કરવું જોઈએ? તો 9 + 10, 9 + 10 / 2 એટલે આવશે 9.5. પછી એ જ રીતે આમાં કરશો તો આવશે, એટલે કે 19 + 20 / 2 તો 19.5. આ રીતે આપણને બંને બિંદુ મળી જશે. એટલે જેવી રીતે કહી શકો કે જેવી રીતે આપણે લખતા જઈએ 0.5, એટલે 9.5 અને 9.5, 19.5 અને અહીંયા પણ લખાશે 19.5, 29.5 તો 29.5 અને છેલ્લે 39.5 અને અહીંયા લખાશે -0.5. પણ અગત્યનો પોઈન્ટ એક છે કે સૌથી પહેલા સ્ટુડન્ટને એ સમજવાની બીજી રીત પણ છે જેમાં આ લેવલ પર તમે ઇઝીલી સમજી શકો, તો એ રીત આપણે ફરી સમજીએ. આમાં ક્લિયર થયું? હવે આપણે આ પોઈન્ટ ડિસ્કસ કરીએ જેનો અંદર એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આની અંદર +0.5 એડ કરો, આની અંદર 0.05 માઇનસ કરો. આ લેવલ પર તમે આ રીતે સમ કરો તો વાંધો ના આવે. ધોરણ 10 માં જે સમ પૂછાઈ રહ્યા છે એમાં મેજોરિટી સમમાં આ જ પોઈન્ટથી આપણા સમ સોલ્વ થઈ જશે. તો આની અંદર શરૂઆત કરીએ તો પહેલા અધસીમા બિંદુમાં 0.5 માઇનસ કર્યા. અધસીમા બિંદુ એટલે બીજી રીતે તમે કહી શકો કે નીચલી સીમામાં 0.5 માઇનસ કરી શકો છો. તો આપણે 0.5 માઇનસ કર્યા અને આની અંદર 9.5 માં 0. એટલે કે 9 માં 0.5 પ્લસ કર્યા તો 9.5. એ જ રીતે અહીંયા લખાશે 19.5, એ જ રીતે લખાશે અહીંયા 29.5, અહીંયા લખાશે 39.5. આની અંદર હવે આગળ જઈશું તો 9.5 આની 19 માંથી એટલે કે 20 માંથી 0.5 માઇનસ કરતા એટલે 19.5 અને 30 માંથી 0.5 માઇનસ કરતા એટલે 29.5 આવશે. વિદ્યાર્થી મિત્રો, આ લેવલ પર તમે આટલું ધ્યાન રાખશો તો બહુલક ગણવામાં કોઈ બીજી ભૂલ થશે નહીં. આશા રાખીએ છીએ કે તમને આ પોઈન્ટ એકદમ ક્લિયર થયો હશે. મળીએ હવે નવા લેક્ચરમાં, વિડીયો નંબર 7માં, જેમાં આપણે બહુલકની માહિતીનું ડિસ્કશન કરીશું. બહુલક કેવી રીતે ગણાય એના સમ જોઈશું અને પછી એના પછીના લેક્ચરમાં ખૂબથી આવૃત્તિ રિલેટેડ સમ જોઈશું. મળીએ વિદ્યાર્થી મિત્રો.